મિશ્ર સંકેતો. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ એશિયામાં નિકકે 1.5% ઉપર. 7 ઓક્ટોબર સુધી ચીનના બજાર રહેશે બંધ. ગઈકાલે મજબૂત બંધ થયા હતા અમેરિકાના બજાર. ફેડ ચેરમેન જેરોમ પોવેલના 5% કાપના આપ્યા સંકેત. સેબી એફએન્ડઓ મર્યાદા પર નહીં કર્યો કોઈ નિર્ણય, પરંતુ નવા ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ એમએફ લાઇટ અને ઇન્સાઇડર ટ્રેડિંગમાં કનેક્ટેડ પર્સનની સીમા વધારવા જેવા મહત્વના નિર્ણયો કર્યા. સાથે જ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અને રિસર્ચ એનાલિસ્ટના રજિસ્ટ્રેશન નિયમ પણ થયા સરળ. સરકારે બીજા 6 માસિક માટે નક્કી કર્યા ગેસ સીલિંગ પ્રાઇસ. ડિફિકલ્ટ ફિલ્ડની નેચર ગેસની કિંમત વધારી $10.16 પ્રતિ MMBTU કરી. આજે ફોકસમાં રહેશે રિલાયન્સ, IGL, MGL, ગુજરાત ગેસ જેવી કંપનીઓ. રાજસ્થાન સરકાર સાથે ટાટા પાવરે કર્યો મોટો કરાર. આવનારા 10 વર્ષમાં 1.2 લાખ કરોડનું કરશે રોકાણ. પાવર ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન, રિન્યુએબલ અને ન્યુક્લિયર એનર્જી શોધશે સંભાવના. આજે આવશે સપ્ટેમ્બરના ઓટો વેચાણ આંકડા. ટુ વ્હીલરમાં દેખાઈ શકે છે સારું વેચાણ. બજાજ, હીરો અને TVSના વેચાણમાં 18% ઉછાળો શક્ય. ત્યાં જ કમર્શિયલ ગાડીઓના વેચાણમાં દેખાઈ શકે છે દબાણ. અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા તબક્કાનું વોટિંગ ચાલુ. 40 સીટો પર 415 ઉમેદવારોના ભવિષ્યનો થશે નિર્ણય.